શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભગવત સ્મરણમાં શ્રાવણ માસ એટલે મહાદેવજીનું પૂજન કરવાનો દિવસ આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને આ દિવસે ભાખરિયો સોમવારનું વ્રત કરવામાં આવે છે આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ પાંચ કે સાત એમ બિલીપત્ર ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી તે દિવસે મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડુ બનાવીને એક ટાણું કરવામાં આવે છે આપણે ભાખરીયા સોમવારની પવિત્ર વ્રતકથા સાંભળીએ તે પહેલા મહાદેવજીનું આજે જરૂર ધ્યાન ધરી લઈએ

તેને મંગળા ગૌરી નામની પત્ની હતી રામ શર્મા બ્રાહ્મણ ગણો દયાળુ વિદ્વાન અને પરોપકારી હતો તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી તે પોતાના પતિની ખૂબ જ સેવા કરતી હતી પતિ જે કાંઈ ભીક્ષા માગીને લાવે તેમાંથી થોડું દાન પણ કરતી તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા ઘણીવાર તો આ બંને પતિ પત્ની ભૂખ્યા રહેવું પડતું હતું બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ જ કંટાળી ગયા હતા પણ શું કરવું એક દિવસની વાત છે એ દિવસે બ્રાહ્મણે કઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવું શું આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનો વિચાર કરી લીધો બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનો ભિક્ષા પાત્ર ધરીને ઊભા રહ્યા બ્રાહ્મણ તો ખચવાયો તેની પાસે આપવા જેવું કંઈ હતું નહીં એ બિચારો શું આપે એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની દરીબાઈની વાત કરતા કરતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે પેલા સન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યું તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારું દુઃખનું કારણ તારા ગયા ભવના કર્મો છે તો વિધિપૂર્વક ભાખરિયા સોવવાર નું વ્રત કર જેથી તું અડળખ લક્ષ્મી મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે પણ આજ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી ત્યારે બ્રાહ્મણ બોલ્યો મહારાજ આ વ્રત કઈ રીતે થાય છે તે મને કહો સંન્યાસી બોલ્યા હે બ્રાહ્મણ આ વ્રત શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવો દરેક સોમવારે વહેલા ઊઠી નાહી ધોઈને મહાવજીને દીવો કરવો પછી મહાદેવજીના મંદિરે જઈ મહાદેવજીનું પૂજન કરવું અને ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ચડાવવા ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું દરેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવી બે ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાઓને આપી અને બાકીની વધેલી બે ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી ભગવાનને નૈવેદ્ય ધરાવી ભાખવી ગાયને ખવડાવી દેવી કારતક મહિનાની અજવાળી ચૌદસે વ્રતનું ઉજવણું કરવું તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબિલ ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક ભોજન પૂજન કરવું યથાશક્તિ દાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહી સંન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા શ્રાવણ માસ આવતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાકરીયા સોમવારનું વ્રત શરૂ કર્યું વ્રત કરવાથી દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી સુખી થઈ ગયા તેમના સર્વ મનોરથ પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો ઉતર્યો હે ભોળાનાથ ભાખરિયા સોમવાર નું વ્રત જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફર્યું

આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને આઇકન જરૂર દબાવો મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે